સંચાલન તમે શીખી ગયા છો, અહીંયા આગળ જુઓ પસાર થતું હોય અને આપણે એને પાણી કૂવામાંથી બહાર ખેંચીને કાઢતા હોઈએ છીએ. હવે અહીંયા જુઓ, અહીંયા ત્રણ વજન લટકાવ્યા છે. ત્રણે ત્રણ વજન 500 ગ્રામ વજનના છે, એક સરખું વજન છે. હવે આ 500 ગ્રામ વજનને અહીંયાથી થોડુંક પણ ઊંચું કરવા માટે મારે અહીંયાથી શક્તિ વધારવી પડશે અને અહીંયાથી ખૂબ તાકાત કરવી પડશે જ્યારે આ 500 ગ્રામ વજન ઉંચકાશે. જો અહીંયા મારે શક્તિ આપવી પડે છે, કારણ કે અહીંયા એક જ ગરગડી છે. કારણ બીજું કે અહીંયા શક્તિ અને ટેકો બહુ નજીક થઈ જાય છે. જે રીતે આમાં થઈ જાય છે કે શક્તિ અને ટેકો નજીક થવાથી પેલો ભાર વધી જાય છે, વજન વધારે લાગે છે, તે રીતે અહીંયા શક્તિ અને ટેકો નજીક થઈ જાય છે. હવે આપણે આ બીજું જોઈશું. આ બીજાને ઊંચું કરવા માટે ઓછી મહેનત પડશે, ઓછી શક્તિ વપરાશે અને આ વજન તરત ઊંચકાશે. કારણ કે આ જે શક્તિ છે એ શક્તિથી આ ટેકો દૂર છે, શક્તિથી આ ટેકો દૂર છે, તેથી કરીને આનું વજન હલકું થઈ જશે અને સરળતાથી આપણે એને ઉંચકી શકીએ. હવે આ ત્રીજું, હવે આમાં એક પહેલામાં એક ગરગડી હતી, બીજામાં બે અને ત્રીજામાં ત્રણ ગરગડી છે. હવે આ એકદમ સરળ રીતે ઉંચકાઈ જાય છે. જોયું નાની આંગળીએ પણ એ અહીંથી ઊંચું થઈ જાય છે અને વજન આપણને ભાર લાગતો નથી. કારણ શું છે કે આપણે જે આ શક્તિ છે અને આ ટેકો અહીંયા થઈને અહીં સુધી આવે છે, એટલે ટેકો દૂર જાય છે. બીજી રીતે કહીએ તો આ ટેકો ભારની નજીક પહોંચે છે, એટલે આ ભાર હળવો થઈ જાય છે, એટલે ભારે વસ્તુ આપણે એને સરળતાથી ઊંચી કરી શકીએ છીએ. આ ગરગડીનો સિદ્ધાંત. આ જ રીતે ઘણી બધી ગરગડી વાપરીને અતિશય ભારે સામાન અથવા તો વજન આપણે ઉંચકી શકીએ છીએ.
જ વસ્તુ આપણે અહીંયા આગળી વિચારીએ. અહીંયા પણ 500 ગ્રામ વજન છે. આમાં પણ 500 ગ્રામ વજન છે. બંનેને એક દોરીથી લટકાવેલા છે. આ ચક્કરથી આપણે એને ઊંચા કરીશું, અહીંયાથી ઉઠાવીશું. હવે જો હવે અહીંયાથી હું ફેરવીશ, આ એક બે અને ત્રણની અંદર એ વજન છેક ઉપર સુધી આવી ગયું. હવે અહીંયા જોઈએ, અહીંયાથી હું ફેરવીશ, એક બે ત્રણ ચાર પાંચ છ, છ એ ઉપર આવે છે. જોયું? એટલે આપણે અહીંયા આગળ શક્તિ વધારે વાપરવી પડે છે, મહેનત વધારે કરવી પડે છે. જોયું? આની ગોળપાઈ અને આની ગોળપાઈમાં તફાવત છે. એટલે અહીંયા આગળ ઓછી શક્તિએ આપણે વધુ કામ કરી શકીએ છીએ, જ્યારે અહીંયા આગળ શક્તિનો વ્યય થાય છે. અહીંયા વધારે વાર ચક્કર મારવા પડે છે. શેરડીના રસ કાઢવાનું મશીન ઘણાએ જોયું હશે, તેમાં પણ આ જ રીતનું હોય છે કે આ ખૂબ મોટું હોય છે, એને કારણે એની શક્તિનો વ્યય થતો નથી, ઓછી મહેનતે કામ કરી શકાય છે.